તો ગોંડલમાં પણ આજ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં વધારે પ્રભાવિત જે વિસ્તારો છે તેની વાત કરી રહ્યા છીએ. ગોંડલ શહેર અને પંથકમાં વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી રાજકોટમાં ગોંડલ, મોવિયાર, શ્રીનાથગઢ, દેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. ધીમી ધારનો આ વરસાદ જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. રાજકોટમાં ફરી એક વખત વરસાદ શરૂ થયો છે. ત્યારે હું આપને જુબેલી ચોકના દ્રશ્યો દેખાડીશ. કહી શકાય કે ફરી એકવાર વરસાદ જ્યારે આવે છે ત્યારે લોકો કહી શકાય કે ખુશીનો માહોલ છે. જ્યારે આજે રવિવારનો દિવસ છે, લોકોની અવરજવર ઓછી રહેતી હોય છે, ત્યારે આવશ્યક કામોના કારણે જે લોકો નીકળી રહ્યા છે તેઓ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. કહી શકાય કે લગભગ અડધી કલાક સુધી મૂસલાધાર વરસાદ વરસ્યો. તેને કારણે જે અવરજવર કરતા લોકો છે તે અત્યારે મુશ્કેલી પડી રહી છે. કહી શકાય કે અમુક જે રાજકોટના જે વિસ્તારો છે ત્યાં પાણી પણ ભરાણા છે. રેલનગર છે કે પછી લક્ષ્મીનગરનું જે નાલું છે તેમાં પાણી ભરાણું છે. હાલ ઢેબર રોડમાં જે રસ્તો જે જાય છે ત્યાં પણ હાલ પાણી ભરાયું છે અને તેના કારણે અત્યારે કહી શકાય કે લોકોની જે અવરજવર ઉપર છે હાલ અસર પડી છે. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.